कोरोना ने लई 2020 માં દરેક તહેવારો વગર ઉજવણીએ જ પૂર્ણ થતા હતા, જો કે હાલમાં કોરોનાની બીજી લહેર સમાપ્તિ તરફ છે ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન સાથે તહેવારો ઉજવવાની છૂટ આપી છે, જેને લઈ ભક્તોમાં પણ થનગનાટ જોવા મળ્યો હતો। જો કે મટકી ફોડ કાર્યક્રમની છૂટ ન અપાતા મટકી વેચનાર કુંભારોને નુકસાને વેઠવાનો વારો આવ્યો છે। કોરોનાના કારણે વર્ષ 2020 માં દરેક તહેવારોની ઉજવણી પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હતો, જો કે હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે, તેને લઈ સરકાર દ્વારા પણ તહેવારોમાં કોરોના ગાઈડલાઈન સાથે ઉજવણી કરવાની છૂટ આપી છે, જેને લઈ આ વખતે સરકારે જન્માષ્ટમીની ઉજવણીની છૂટ આપી છે। પરંતુ મટકી ફોડ કાર્યક્રમની છૂટ આપી ન હોવાથી છેલ્લા 2 વર્ષથી જન્માષ્ટમી દરમિયાન મટકી વેચનારા કુંભારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જન્માષ્ટમીની ઉજવણીમાં ગાઈડલાઈન સાથે શરતો પણ મૂકી હોય, જેને લઈ મટકી ફોડ અનેક કાર્યક્રમો રદ થયા છે, જેથી કુંભારોને ભારે નુકસાન થયું છે। આપકા નામ? સંદીપ। કિતને સાલો સે આપ બિઝનેસ કર રહે હે મટકી કા? યે 10 સાલ કે આસપાસ। જી 2 સાલ પહેલે જબ કોરોના નહીં થા તબ મટકી કા બિઝનેસ કેસા ચલ રહા થા? જન્માષ્ટમી તો અચ્છા ચલ રહા થા, પહેલે કોરોના આયા તબ સે મતલબ પૂરા લોસ મેં ચલ રહા। પહેલે કિતને મતલબ એક દિન મતલબ જન્માષ્ટમી કે ટાઈમ આપ કિતને સેલિંગ કર દેતે થે? જલ મટકી કે ટાઈમ યે જૈસે 15 से 20 हजार इसके आसपास हो जाता। अभी 2 साल से कैसी हालत हो गई? 2 साल से एकदम बेकार है, बिल्कुल भी नहीं चल रहा है जल मटने का। हाँ, गए साल का माल अभी करीबन 10 से 15 हजार का माल ऐसे ही पड़ा है, वो सब वेस्ट हो गया, वो अगले साल काम में नहीं आएगा, फिर से मतलब नया मंगाना पड़ेगा। જન્માષ્ટમી સમયે મટકીઓ બનાવી વેચતા કુંભારો પાસે છેલ્લા 2 વર્ષના મટકીઓનો સ્ટોક હાલ ધૂળખાઈ રહ્યો છે। આ વર્ષે પણ છૂટ નહીં મળતા તમામ મટકીઓ પણ ગત 2 વર્ષની જેમ આ વર્ષે પણ પડી રહેશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।